અમદાવાદના ચાંદલોડિયાના જર્જરિત બ્રિજનું નિરીક્ષણ કરવા માટે કેન્દ્ર સરકારની રેલવે વિભાગની એક્સપર્ટ ટીમ પહોંચી હતી। વીઆર લાઈવ ન્યૂઝના કેમેરામાં એક્સક્લુઝિવ દ્રશ્યો દેખાયા હતા, જેમાં કેન્દ્ર સરકારના રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સ્થળ પર પહોંચીને ચાંદલોડિયા બ્રિજના નીચેના લોખંડના ગડર તેમજ બ્રિજના સ્પાનનું ઇન્સ્પેક્શન કરવામાં આવ્યું હતું। છેલ્લા 7-8 વર્ષથી બ્રિજનું રિપેરિંગ થયા બાદ નિર્ણયનગર રોડ તરફ બ્રિજ રેલવેના ભાગમાં લોખંડના મોટા ગડરો પર બ્રિજ ઊભો હોય તેમ જણાય છે। 2015માં રિપેરિંગ પછી પણ આ જ દિન સુધી લોખંડના ગડરો પર બ્રિજ ટકેલો છે। આ ગડરો કેમ મૂકવામાં આવ્યા? શું બ્રિજના સમારકામમાં પછી પણ રિપેર થયો નથી? રેલવે વિભાગમાંથી આ અંગે સત્તાવાર જવાબ નથી આપી રહ્યા। અવડા અને એએમસીના અધિકારીઓ પણ બ્રિજ મામલે હજી સુધી કોઈ પણ નક્કર કાર્યવાહી નથી કરી, ત્યારે સ્થાનિકો આ બ્રિજના કારણે જોખમ હોવાનું જણાવી રહ્યા છે। બ્રિજ જેમ કે અમુક ડેમેજ થઈ ગયેલા છે, એના માટે જે સપોર્ટ મૂકેલા છે ને, એ સપોર્ટ બી છે ને લગભગ ઢીલા પડી ગયા હોય ને એવું લાગે છે મને। લગભગ 5 વર્ષ જેવું થઈ ગયું હશે। બ્રિજ તો લગભગ 24-25 વર્ષ જૂનો બ્રિજ છે। કોકરા અટકેશ્વર બ્રિજની જે પ્રમાણે વિવાદ અને ક્યાંક કઈ છે ગેરરીતિ છે તે સામે આવી હતી, ત્યારબાદ શહેરનો બીજો એક જે બ્રિજ છે જે રેલવેનો બ્રિજ છે, પણ તેમાં કોર્પોરેશન રેલવે મળીને આ જે બ્રિજનું નિર્માણ કર્યું છે। ચાંદલોડિયા જે ઓવરબ્રિજ છે, જે રેલવે પર આ બનાવેલો આ બ્રિજ છે, તેમાં પણ ક્યાંક એક ગેરરીતિ હોય અને બ્રિજને સમારકામ થયા બાદ પણ હવે આ બ્રિજ છે તે ક્યાંક રિપેરિંગ કરવાની જરૂર હોય તે પ્રકારે દિલ્હીની જે રેલવે વિભાગની ટીમ છે તે ટીમ આ જે બ્રિજનો નીચેનું જે સ્પાન છે ત્યાં નીચે લોખંડના જે ગટર છે, ગટર મૂકવામાં આવ્યા તેને પણ 4-5 વર્ષનો સમય વીતી ગયો। પણ જે રીતે મીડિયામાં અહેવાલ આવ્યા બાદ જે રેલવે વિભાગની જે દિલ્હીની ટીમ છે, જે બ્રિજ વિભાગની જે ટીમ છે, તેના જે વિશેષ અધિકારીઓ છે તે આ બ્રિજને ઇન્સ્પેક્શન કરવા માટે હાલમાં જ અહીંયા પહોંચ્યા હતા, ત્યારે કહી શકાય કે જે બ્રિજને લઈને જે પ્રમાણે ક્યાંક ગેરરીતિ હોય અને ક્યાંક આ બ્રિજ છે બ્રિજમાં ખખડધજ થયો હોય, બ્રિજમાં ક્યાંક હજુ પણ સમારકામની જરૂર હોય તેવું એક તેમના ધ્યાનમાં આવ્યું છે। પણ જે રીતે કહી શકાય કે હાલમાં જે રેલવે વિભાગના અધિકારીઓએ આ બ્રિજનું ઇન્સ્પેક્શન કરીને તપાસ કરી છે કે બ્રિજની જે સ્પાન છે તે ક્યાંક હજુ પણ આગળ ખસી રહ્યો છે, તેના કારણે તેમને નીચે જે રીતે આપ જોઈ શકો છો કે સપોર્ટ જે મૂકવામાં આવ્યો છે તે 4-5 વર્ષ સુધી આ સપોર્ટ મુકાયો છે, પણ હજુ સુધી આ જે સપોર્ટ છે તે સપોર્ટ હટાવવામાં નથી આવ્યો, કારણ કે એવી એક જે પ્રમાણે આ બ્રિજને ઇન્સ્પેક્શન કરતાં ધ્યાનમાં આવ્યું છે કે ક્યાંક આ જે સ્પાન છે તેના જે પિલર છે પિલરથી આગળ ખસી રહ્યો હોય, બંને તરફ પેલી તરફ ને આ તરફ બંને તરફ આ ખસી રહ્યો તે પ્રકારનો એક અહેવાલ સામે આવ્યો છે, ત્યારે કહી શકાય કે હવે આ જે ચાંદલોડિયા ઓવરબ્રિજ છે તેનું ક્યાંક સમારકામ શરૂ થશે અને જે રીતે શહેરની અંદર જે ખોખરા હટકેશ્વર બ્રિજ છે તેમાં પણ એક પ્રમાણે ગેરરીતિ સામે આવી, હજુ સુધી તેનો રિપોર્ટ પણ સ્પષ્ટ થયો નથી, ત્યારે શહેરનો બીજો જે બ્રિજ છે ચાંદલોડિયા જે ઓવરબ્રિજ છે રેલવે બ્રિજ કહી શકાય તેમાં પણ ક્યાંક ને ક્યાંક સમારકામની જરૂરિયાત ઊભી થઈ છે। લોકો પણ કહી રહ્યા છે કે આ બ્રિજનું સમારકામ થવું જોઈએ, આ બ્રિજ પર જે રીતે લોકોના ગટર મુકાય છે તે પણ ક્યાંક જોખમી હોય તે પ્રકારનું લોકો માની રહ્યા છે। પ્રવીણ જાદવ, વીઆર લાઈવ ન્યૂઝ, અમદાવાદ।